નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર અન્વયે સસ્તા અનાજની દુકાન ખોલવા માટેની જે જાહેરાત આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ગ્રામીણ વિસ્તારના બેરોજગારો માટે મહત્વની જાહેરાત છે, જે અન્વયે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં વાજબી ભાવની દુકાન ખોલવાની એક ઉત્તમ તક મળી રહી છે. તો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ખોલવા માટેનું ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલ છે. તો તે અંગેની સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખોલવા માટે જે કંઈ માહિતી છે તે તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે તે જાહેરાત જોતા જઈએ. તો મિત્રો, આપણી સામે આ જાહેરાત આવી ગઈ છે, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના. તો તે અન્વયે સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવવા માટેની જાહેરાત. સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતનો વિભાગનો જે સંકલિત ઠરાવ છે, તો અહીંયા તમે ઠરાવ ક્રમાંક જોઈ શકો છો. તો તે વિભાગનો તારીખ 26/8/2015ની જોગવાઈઓ પ્રમાણે મોરબી જિલ્લાના મોરબી તાલુકા અને માળિયા મિયાણા તાલુકાના ગામોએ વધુ અંતરના કારણે, જનસંખ્યાના કારણે, રાજીનામાના કારણે અને પરવાનો રદ થવાને કારણે બંધ થયેલ દુકાનો માટે નીચે દર્શાવેલ પત્રક એક મુજબના ગામોએ નવા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ખોલવાના થાય છે. તો નીચે પત્રક દર્શાવેલ છે તેમાં દર્શાવેલ ગામોએ આ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે સસ્તા અનાજની દુકાન ખોલવા માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો મિત્રો, આ જે અરજીઓ મંગાવવામાં આવેલ છે તેના માટે એક અગ્રતાક્રમ રાખવામાં આવેલો છે. જે નિયમાનુસાર અગ્રતાક્રમ હોય છે તે અગ્રતાક્રમ અહીંયા નક્કી થયેલ છે. તો આ સાથે પત્રક મુજબના ગામોએ નીચે દર્શાવેલ અગ્રતાક્રમ મુજબ વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવેલ છે. તો અહીંયા અગ્રતાક્રમ નક્કી થયેલ છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવું કે પંચાયત. ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે મહિલાઓનું સ્વસહાય જૂથ. ક્રમ નંબર 3 ઉપર છે સ્વસહાય જૂથ અન્ય. ક્રમ નંબર 4 ઉપર છે સહકારી મંડળી. તો ઉપરની અગ્રતા ધરાવતી સંસ્થા કે વ્યક્તિઓએ દુકાનનું સંચાલન મહિલાને અથવા તો મહિલાઓને સોંપવાનું રહેશે. તો આ ક્રમ 1-4 જે અગ્રતા ક્રમ આપવામાં આવેલ છે તેવી સંસ્થા કે વ્યક્તિ હોય તો તેઓએ દુકાનનું સંચાલન કોઈ એક મહિલા અથવા તો 1-થી વધુ મહિલાઓને સોંપવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે શિક્ષિત મહિલા બેરોજગાર અને ક્રમ નંબર 6 ઉપર છે શિક્ષિત પુરુષ બેરોજગાર. તો આ ક્રમ પ્રમાણે અગ્રતા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો અગ્રતા ક્રમ મુજબ નિયત નમૂનામાં કોરા અરજીપત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરીથી રૂબરૂમાં વિનામૂલ્યે મળી શકશે. તો અરજીપત્રકો કામકાજના કલાકો દરમિયાન તારીખ 15/7/2021 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સંબંધિત મામલતદાર કચેરીમાંથી મેળવી લેવાના રહેશે અને સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજીપત્રકો તે જ કચેરીમાં તારીખ 31/7/2021 સુધીમાં પહોંચાડવાના રહેશે. તો મિત્રો, આ જે કોરા અરજી ફોર્મ છે તે જે તે મામલતદાર કચેરી ખાતેથી મેળવી લેવાના રહેશે અને તે ફોર્મ છે તે 15/7/2021 સુધીમાં મેળવી લેવાના રહેશે અને રજાના દિવસો સિવાય તે મળી જશે. અને ત્યાર પછી તેમાં સંપૂર્ણ વિગતો ભરી અને જરૂરી પુરાવાઓ સાથે તે અરજીપત્રકો છે તે જ મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અરજીપત્રક ઉપર ₹20 કિંમતનો નોન જ્યુડિશિયલ એધેસિવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજની સંસ્થાએ અરજી પરિશિષ્ટ ડ નમૂનામાં લેટર હેડ ઉપર કરવાની રહેશે. જો કોઈ પંચાયત અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય તે અરજી કરતી હોય તો તે પરિશિષ્ટ ડના નમૂનામાં લેટર હેડ ઉપર કરવાની રહેશે અને દુકાન ચલાવવા માટે
કરેલ ઠરાવની નકલ પણ બીડાવવાની રહેશે. મુદત બહાર તેમજ અધૂરી વિગતે રજૂ થયેલ અરજીપત્રકો રદબાતલ ગણવામાં આવશે. એટલે કે તારીખ પૂર્ણ થઈ ગયા પછી અથવા તો અધૂરી વિગતો સાથે જે અરજીપત્રકો મળેલા હશે તેને રદબાતલ ગણવામાં આવશે અને ઉમેદવારને અરજીપત્રકની ખાસ સૂચનાઓ બંધન કરતા રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો શરૂ થનાર તમામ વાજબી ભાવની દુકાનના સંચાલકે ફરજિયાતપણે વાજબી ભાવની દુકાન મોડેલ FPS તરીકે શરૂ કરવાની રહેશે અને દુકાને ઇલેક્ટ્રિક વજન કાંટો તથા કોમ્પ્યુટર, લેપટોપ, લેન્ડહેન્ડ ટર્મિનલ, પ્રિન્ટર અને બાયોમેટ્રિક ડિવાઇસ પણ વસાવવાના રહેશે. તો આટલી વસ્તુ વસાવી લેવાની રહેશે. આગળ જોઈએ તો અત્રે સ્પષ્ટ કરવાનું કે સદરહુ જાહેરાતથી જે દુકાનો માટે અરજી આવશે તેની ફાળવણી ઉપર દર્શાવેલ અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે. તો આપણે અગાઉ જે ઉપર અગ્રતાક્રમ જોઈ ગયા તે અગ્રતાક્રમ મુજબ જ અરજી આવશે તેમાં ફાળવણી કરવામાં આવશે. શિક્ષિત મહિલા બેરોજગાર અને શિક્ષિત પુરુષ બેરોજગાર માટે અનામતની ટકાવારીના નિયમો વિભાગના 26/8/15 સંકલિત ઠરાવ મુજબ યથાવત રહેશે. તો મિત્રો આપણે અહીંયા પત્રક જોઈ શકીએ છીએ. કોલમ નંબર 1 ક્રમ નંબર છે, ત્યાર પછી તાલુકાનું નામ છે, ત્યાર પછી વાજબી ભાવની દુકાન ખોલવા પાત્ર ગ્રામ કે વિસ્તાર છે. કોલમ નંબર 4 છે. કોલમ નંબર 3 મુજબ ખોલવા પાત્ર દુકાન સાથે જોડાયેલ ગામ કે વિસ્તાર, એટલે કે આ જે જગ્યાએ દુકાન ખોલવાની છે તેમાં કયા કયા વિસ્તાર જોડાયેલા છે. અને ત્યાર પછી અગ્રતા ક્રમ અને તેની વિગતો અહીંયા આપવામાં આવેલ છે ક્રમ નંબર 5. તો હવે આપણે એક પછી એક જોતા જઈએ. ક્રમ નંબર 1 ઉપર મોરબી તાલુકો, તો તેમાં ધુનડા સજનપર, જેમાં 2 ગામનો સમાવેશ થાય છે, ધુનડા સજનપર અને અધેપર. અને અગ્રતા ક્રમમાં જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ છે. ત્યાર પછી આગળ છે રાજપર, તો રાજપરમાં બિન અનામત સામાન્ય એ અગ્રતા ક્રમ છે. ત્યાર પછી તાલુકો છે માળિયા મિયાણા, તેમાં ક્રમ નંબર 1 જોઈએ તો સરવડ, તો સરવડમાં પણ બિન અનામત સામાન્ય માટે છે. ક્રમ નંબર 2 ઉપર છે ઘાંટીલા 1, તો તેના માટે પણ બિન અનામત સામાન્ય છે. ક્રમ નંબર 3 ઉપર છે વાંકાનેર તાલુકો, તો વાંકાનેર તાલુકામાં પણ 2 જગ્યા છે, ચંદ્રપુર, તો ચંદ્રપુરમાં બિન અનામત સામાન્ય છે. ક્રમ નંબર 2 ઉપર છે ભલગામ, તો ભલગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે છે. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે હળવદ તાલુકો, તો હળવદ તાલુકામાં નવા દેવળિયા, જેમાં બિન અનામત સામાન્ય માટે અગ્રતા ક્રમમાં આવે છે. અને ક્રમ નંબર 2 ઉપર છે ટિક્કરણ, તો તે પણ બિન અનામત સામાન્ય માટેની આ જગ્યા છે. તો આ પ્રમાણે જે કોઈ મિત્રો રસ ધરાવતા હોય તો તેઓ ફોર્મ જે તે મામલતદાર કચેરીમાંથી મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજૂ કરી શકે છે અને પોતે એક સસ્તા અનાજની દુકાન ખોલી શકે છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.